नमस्कार विद्यार्थी मित्रों, तत्वज्ञानी अंदर विधान रूपों अने त्याना प्रकारों आ चैप्टर अंदर आपणे विधान परक अचल नो आपणे अभ्यास करीशुं। विधान परक अचल व्याख्या एटले के लक्षण। विधान परक अचल एटले अमुक निश्चित विधान माटे वापरवामां आवतुं प्रतीक अर्थात आपणे कोई पण विधान माटे कोई पण प्रतीक वापरी शकीए। आपणे तत्वज्ञानी अंदर कोईपण विधान माटे गमे ते आपणे प्रतीक वापरी शकीए। विधान परक अचल माटे ए थी जेड सुधीना कैपिटल अक्षरोनो उपयोग थाय छे। એનો અર્થ એવો કે આપણે કોઈપણ વિધાન માટે આપણે એ થી ઝેડ સુધીનો કોઈ પણ અક્ષર વાપરી શકીએ, ગમે તે અક્ષર તમને યોગ્ય લાગે તે કોઈ પણ અક્ષર એ થી ઝેડ સુધીનો અક્ષર આપણે ધારી શકીએ। શેના માટે? તો કે વિધાન પરક અચલનો ઉપયોગ વિધાન માટેની પ્રાતિક રજૂઆત કરવા માટે થાય છે। પ્રાતિક રજૂઆત કરવા માટે થાય છે એટલે કે આ પ્રતીકને તમે ગમે તે વિધાન માટે ધારી શકો। વિધાન માટે ધારવું એટલે પ્રાતિક રજૂઆત। વિધાન માટે કોઈ પણ એ થી ઝેડ સુધીનો મન ફાવે તે અક્ષર ધારવો એટલે પ્રાતિક રજૂઆત। ઉદાહરણ તરીકે લેવી વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા તરીકે ઐશ્વર્યા રાય સુંદર છે આ વિધાન છે। દાખલા તરીકે ઐશ્વર્યા રાય સુંદર છે જેના માટે એ થી ઝેડ સુધીનો કોઈ પણ અક્ષર વાપરી શકાય દાખલા તરીકે એક વિધાન આપેલું છે, અહીં ઐશ્વર્યા રાય સુંદર છે નામનું વિધાન આપેલું છે। આ વિધાનને બદલે એ થી ઝેડ સુધીનો ગમે તે એટલે કે મન ફાવે તે અક્ષર આપણે વાપરી શકીએ। મારી સામે ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ બેઠા છે। 50એ 50 વિદ્યાર્થીઓમાંથી જેને જે અક્ષર સારો લાગે, પોતાને યોગ્ય લાગે, તે અક્ષર આ વિધાન માટે ધારી શકે। એ ધારો હોય તો એ ધારી શકે, બી ધારો હોય તો બી, સી ધારો હોય તો સી, એ થી ઝેડ સુધીનો કોઈ પણ અક્ષર ધારી શકે। એ ધારવું એટલે કે પ્રાતિક રજૂઆત કરી કહેવાય। પરંતુ એક નિયમ આમાં એક્સ્ટ્રા છે। વિધાન માટેની પ્રાતિક રજૂઆતમાં એક નિયમ છે વિધાન પરક અચલનો, કે દાખલા તરીકે ઐશ્વર્યા રાય સુંદર છે જેના માટે એ અક્ષર ધારેલો હોય તો ફરી વખત ઐશ્વર્ય રાય સુંદર છે વિધાન આવે એટલે કે ફરી વખત એ જ વિધાન આવે તો એ પ્રતીક જ મૂકવું આ નિયમ છે। વિધાન માટેની પ્રાતિક રજૂઆત તમે કરતા હોય અને એમાં તમે જો ઐશ્વર્ય રાય સુંદર છે માટે એ ધારેલો હોય તો એની વિધાન ફરી વખત આવે તો આપણે બીજું પ્રતીક મૂકવાનું નહીં, એ પ્રતીક જ મૂકવાનું। દાખલા તરીકે જો સખત તાપ પડશે તો ફૂલો કરમાઈ જશે
जो सख्त ताप पड़े तो फूलों करमाई जैसे, अने जो सख्त ताप पड़े नहीं तो फूलों खिलेला ज रहेशे। आ विधानी प्राप्ति रजूआत करी है दाखला तरीके, तो कौश तो अपने कौश सख्त ताप पड़े गम्मे ते अक्षर धारी लो, ए थी जेड सुधीनो कोई पण अक्षर धारी लो, धारी लीधो ए, ओके ए, जो तो आयु तो प्रातिक रजूआतना नियम अनुसार तार्किक कारकों में जो तो नो प्रतीक कयो छे, तो जो तो नो शर्ती, तो शर्ती मुकवानो छे, फूलो कर्माई जैसे नवु विधान आयु आपणे एबीसीडी नो नवो अक्षर धारवानो, बी कौश पूरो आपणे पण पूरो, अने आयु एटले के समुच्चय कौश शरू આપણે શરૂ, સખત તાપ પડશે એટલે હમણે આપણે એ ધાર્યો હતો, હમણે આપણે એ ધાર્યો હતો, ફરી વખત સખત તાપ પડશે વિધાન આવ્યો એટલે હમણે એ ધાર્યો હતો, ફરી વખત નવું ધારવાનું નહીં, એ જ ધારવાના, નહીં આવ્યું નહીં, નહીં એટલે નિષેધ, પરંતુ નિષેધનો નિયમ એવો છે કે નિષેધ વિધાનની પાછળ મૂકવાનું નહીં, વિધાનની આગળ મૂકવામાં આવે, તો આવ્યું એટલે કે જો તો આવે તો શરતી, ફૂલો ખીલેલા જ રહેશે, નવું વિધાન છે, આપણે પણ એબીસીડીનો નવો અક્ષર ધારવાનો છે, આપણે પણ એબીસીડીનો નવો અક્ષર ધારવાનો છે, સી કૌંસ પૂરો આપણે પણ પૂરો, આ પ્રાતિક રજૂઆત છે। વિદ્યાર્થી મિત્રો હજી પણ એક આપણે ઉદાહરણ લઈ લઈએ। કાં તો આજે રવિવાર છે અથવા આજે રવિવાર નથી, આની પ્રાતિક રજૂઆત કરવાની છે, તારી લ્યો ચાલો આજે રવિવાર છે એના માટે એ ધાર્યો, કાં તો અથવા એટલે વિકલ્પન, આજે રવિવાર નથી હમણે આજે રવિવાર છે એટલે આપણે એ ધાર્યો, આજે રવિવાર નથી એટલે નિષેધ એ, નથીનું નિષેધ અને રવિવારનું એ, તો નિષેધ એ, આવી પ્રાતિક રજૂઆત આ વિધાનની થાય। આપણને પ્રશ્ન થાય કે સાહેબ આ બધા તાર્કિક કારકો કઈ રીતે મૂકવાના, તો ખાલી જગ્યા નથી અથવા નહીં આવે તો નિષેધ, ખાલી જગ્યા અને ખાલી જગ્યા આવે તો સમુચય, કાં તો ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા આવે તો વિકલ્પન, જો ખાલી જગ્યા તો ખાલી જગ્યા આવે તો શરતી, અને જો ખાલી જગ્યા તો અને તો જ ખાલી જગ્યા આવે તો દ્વિશરતી, આ રીતે મૂકવાના। દાખલા તરીકે કાં તો અથવા આવ્યું તો કાં તો અથવા આવે તો વિકલ્પન, આપણે વિકલ્પન મૂક્યું, આજે રવિવાર છે એટલે એ, કાં તો અથવા આવ્યું એટલે વિકલ્પન, આજે રવિવાર છે એટલે ફરીથી એવું એ, અને નથી એટલે નિષેધ, નિષેધ હંમેશા આગળ આવે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ મુદ્દાને અહીં રાખી દઈએ, અસ્તુ।